વિદ્યાર્થી મિત્રો આપણે બે વસ્તુઓ જોઈ સાધુ માઇક્રોસ્કોપ બરાબર અને સંયુક્ત માઇક્રોસ્કોપ જે નજીક રહેલી વસ્તુઓ અને મોટી મોટી જોવા માટે એનો ઉપયોગ કરીએ છીએ પણ આપણે ખૂબ જ દૂરની વસ્તુઓ જોવી હોય દાખલા કે ચંદ્ર જોવો હોય સૂર્ય જોવો હોય તારાઓ જોવો હોય આ ઉપરાંત પૃથ્વી ઉપર રહેલી દૂરની વસ્તુઓ જોવી હોય બરાબર તો એના માટે જે છે એ ટેલિસ્કોપ આપણે શું કહીએ આપણે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ ખાલી ટેલિસ્કોપ હું બોલીએ છીએ એસ્ટ્રો એટલે ખગોળશાસ્ત્ર માટે એનું નામ શું છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ તો આનો ઉપયોગ કરી અને ખૂબ જ દૂરની વસ્તુઓ તમે જોઈ શકો બરાબર તો એના માટે આપણે જોઈએ એ ટેલિસ્કોપની રચના જોઈએ આપણે પહેલાં એમાં પણ વિદ્યાર્થી મિત્રો બે લેન્સ વપરાય આ ઓબ્જેક્ટિવ લેન્સ જે વસ્તુ તરફનો લેન્સ હોય એનો ઓબ્જેક્ટિવ લેન્સ કહેશું અને અને જે આંખ તરફ બાજુનો લેન્સ હોય એને હું કહેશું આપણે આઈપીસ લેન્સ બરાબર વસ્તુ તરફનો લેન્સ હોય ને હું કહેશું ઓબ્જેક્ટિવ લેન્સ આંખ તરફનો લેન્સ હોય એને હું કહેશું બરાબર આઈપીસ લેન્સ આઈપીએસ લેન્સની કેન્દ્ર લંબાઈ એફ કહી દીઓ ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એફઓ કહી દીઓ ઓકે હવે દૂરથી જે પ્રતિબિંબ વસ્તુ વસ્તુમાંથી આવતા હોય માનો કે આ દૂર રહેલી કોઈ વસ્તુ છે બરાબર એમાંથી આવી રીતે પ્રકાશનું કિરણ આવે છે સરળતા માટે આપણે બે કિરણો લઈ લઈએ એક કિરણ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી કાઢું ઓકે અને બીજું અહીંયાથી આપણે લઈએ અહીંયાથી શું થશે એનું વકરીપોન અહીંયાથી મિત્રો સ્કેલ નથી એટલે આપણે આકૃતિમાં થોડીક ઓકે આ પ્રતિબિંબ મળશે એ તમારું એડેસ અને આ માનો કે બીડેસ કહી દઉં આ પ્રતિબિંબ રચાશે તમારું દૂરની વસ્તુનું જે પણ અહીંયા વસ્તુ હશે એનું શું છે આ પ્રતિબિંબ આ પ્રતિબિંબ ક્યાં રચાશે વિદ્યાર્થી મિત્રો એફઓ આગળ શા માટે શા માટે એફ આગળ કારણ કે દૂરની વસ્તુનું હંમેશા પ્રતિબિંબ ક્યાં રચાય મુખ્ય કેન્દ્ર ઉપર એટલે આ જે પ્રતિબિંબ છે એ ક્યાં રચાવાનું તો કે એફઓ ઉપર જ રચાશે બરાબર અને આ જે છે ને આપણે શું કહીએ ફોકલ પ્લેન એટલે જ આપણે એ ફોકલ પ્લેનમાં જ એ પ્રતિબિંબ રચાશે કેમકે દૂરની વસ્તુનું જે પ્રતિબિંબ છે એ ક્યાં રચાય મુખ્ય કેન્દ્ર ઉપર તો આ તમારું અંતર કેટલું થાય એફ અને આ અંતર કેટલું થશે એફી સોરી બરાબર અને એનાથી મોટું પણ હોઈ શકે અહીંયા સુધી પણ હોઈ શકે બરાબર અને એની કેન્દ્ર લંબાઈ નાની જોઈ છે બરાબર તો એ પ્રતિબિંબ છે એ એફી ઉપર રચાય એટલે એનું જે છે આ તમારું એફી છે અને આ તમારું એફઓ છે ધ્યાન રાખજો આનું મુખ્ય કેન્દ્ર એફઓ અને આનું મુખ્ય કેન્દ્ર એફી જો તમારું જે આ પ્રતિબિંબ છે એ એફી અને ઓની વચ્ચાય એટલે આ કોના તરીકે વર્તે તો કે આનું જે પ્રતિબિંબ છે આના માટે કોના તરીકે વર્તે વસ્તુ તરીકે અને એનું પ્રતિબિંબ મોટું આપશે આ કંઈ ક્યાં છે એફી અને ઓની વચ્ચે તો એ પણ આપણે ડ્રો કરીએ આ તમારે અહીંથી જોવાનું થશે આને તો અહીં તમે લંબાવો આને અને અહીંથી લઈ લ્યો તમે તો આ તમારું એ ડબલ ડેસ બી ડબલ ડેસ આટલું તમને મોટું પ્રતિબિંબ દેખાશે વિદ્યાર્થી મિત્રો બરાબર ઓકે તો પેલા વસ્તુ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં બે લેન્સ હોય પહેલો ઓબ્જેક્ટિવ લેન્સ બીજો આ આઈપીસ લેન્સ વસ્તુ તરફના લેન્સને ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય આંખ તરફની લેન્સના આઈપીએસ લેન્સ કહેવાય આમાં ઓબ્જેક્ટિવ લેન્સ મોટો હોય એની કેન્દ્રમાંય વધારે હોય આઈપીએસ લેન્સ કેવો હોય તો કે નાનો હોય એની કેન્દ્રમાંય ઓછી હોય દૂરમાંથી જે કિરણો આવે બરાબર માનો કે મુખ્ય અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે આલ્ફા એટલે આપણ ખૂણો કેટલો થાય આલ્ફા એનું પ્રતિબિંબ ક્યાં રચાય તો કે મુખ્ય કેન્દ્ર ઉપર એફયુ એફ આગળ રચાય બરાબર ધ્યાન આપજો બરાબર એટલે એ જે પ્રતિબિંબ છે એ આઈપીસ માટે કોના તરીકે કામ કરે વસ્તુ તરીકે અને એ ક્યાં આવી ગયું તો કે એફી અને ઓની વચ્ચે એટલે આભાસી પ્રતિબિંબ તમને આપશે મોટું આવડું બરાબર અને અહીંથી એક આ સરળતા માટે લીધું જે ખણું હું કહી દઉં બીટા બરાબર તો આ સંપૂર્ણ તમારે પહેલાં તો રચના દોરવાની થાય અને આ રીતે એની સમજણ આપવાની થાય બરાબર હવે એની આપણે મોટાવણી મેળવવાની છે ઓકે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે હવે આપણે એની ફટાફટ મોટાવણી મેળવીએ તો મોટાવણી બરાબર શું થાય તો કે મોટવણી એમ બરાબર આપણે લખ્યું હતું વિદ્યાર્થી મિત્રો આગળ સાદા માઇક્રોસ્કોપમાં કે પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો છેદમાં વસ્તુએ આંખ સાથે આંતરેલો ખૂણો બરાબર પ્રતિબિંબ એ આંખ સાથે આંતરેલો ખૂણો છેદમાં વસ્તુએ હવે પ્રતિબિંબે એ આંખ સાથે આંતરેલો ખૂણો કેટલો તો કે આ પ્રતિબિંબ જુઓ લાસ્ટ પ્રતિબિંબ અહીંયા એણે આંખ સાથે આંતરેલો ખૂણો કેટલો થાય તો કે બીટા કેટલો થશે તો કે બીટા કે આ અહીંયા વસ્તુ પ્રતિબિંબ આ આંખ સાથે આંતરેલો ખૂણો જ છે જો કેમ કે આ ના કેવા છે સમાંતર આ લાઇન અને આ લાઇન કેવી છે સમાંતર એટલે તમે ખૂણો મેળવશો તો કેટલો આવશે બીટા એટલે બીટા છેદમાં વસ્તુ એ આંખ સાથે આંતરલોકણો કેવો થસે તો કે α બરાબર વસ્તુ એ આંખ સાથે આંતરલોકણો કેવો થાય તો કે α તો મોટોણી બરાબર શું આવશે β ના છેદમાં α બરાબર એપ્રોક્સિમેટલી શું લખી શકો આગળ લખ્યું તેમ tan β ના છેદમાં શું લખી શકો tan α કેમ કે આ ખૂણા કેવો હોય નાના તો β બરાબર શું લખી શકાય tan β અને α બરાબર શું લખી શકાય tan α માટે m બરાબર ટેન બીટાની કિંમત કેટલી થાય જુઓ આકૃતિ પરથી લખવાનું અહીંયા આકૃતિ પરથી ટેન બીટા બરાબર સામેની બાજુ શું થાય એચ છેદમાં પાસેની બાજુ કેટલી થાય તો કે એપ્રોક્સિમેટલી એફ ઇપ્રોક્સિમેટલી કેટલી થાય એફ ઇ જેટલી જ થાયમ કે આ અંતર છે આ અંતર એકદમ નીગ્લિજિબલ હોય ડેલ્ટા જેને ઓગણી શકાય એટલે આ જે અંતર છે એપ્રોક્સિમેટલી કેટલું થાય એફી જેટલું સોરી એફ આ એફી જેટલું બરાબર ધ્યાન આપજો અને આ કેવું થાય તો કે બંને ઋણ થાય એટલે બંને ઉડી જશે એટલે એચ પણ શું થાય એફી જ એવી રીતે ટેન આલ્ફા શા માટે ઋણ ખબર છે ને કે આ ઊંચાઈ ઋણ વાય એક્સમાં છે એટલે માઇનસ શું લીધું આપણે એચ અને આ ઋણ એક શખ્સમાં છે જો અહીંયા એટલે શું લીધું માઇનસ એફી माइनस माइनस सुटी जाए h / fe tan अल्फा tan अल्फा बराबर एच सामने तो की बाजू શું થાય તો કે h बराबर h કેમ આવશે તો કે માઈનસ આપણે સંજ્ઞા લઈએ છેદમાં પાસેની बाजू fo કેમ થાય પ્લસ તો કે પ્લસ કે માઈનસ તો કે પ્લસ બરાબર એટલે આ હું આવશે તો કે h / fe હવે બંનેની કિંમત મૂકી દે માટે એમ બરાબર શું આવશે એ ચપોન એફી ના છેદમાં એ ચોપન માઇનસ એ ચપોન સોરી આલ્ફા ટેન કિંમત શું છે એ ચોપન એફી અને આ છે એ ચપોન એફ એફઓ જોજો ટેન આલ્ફા બરાબર સામેની બાજુ એચ ના છેદમાં પાસેની બાજુ કેટલી થશે એફ બરાબર એટલે એ શું આવશે એફઓ એચ કેન્સલ થઈ ગયા એટલે માઇનસ શું આવશે એફઓના છેદમાં એફી હવે વિદ્યાર્થી મિત્રો માઇનસ શું દર્શાવે અહીંયા કે વસ્તુ જે તમને ઉલટી દેખાશે અને ઉલટી પ્રતિબિં ઉલટા પ્રતિબિંબના હંમેશા મોટાણી કેવું હોય તો કે ઋણ હોય બરાબર એટલે તમે જો એફઓ પણ પ્લસ થાય એફી પણ પ્લસ થાય કે બંને લેન્સ કેવા છે તો કે બહી ગોલ્ડ લેન્સ બહી ગોલ્ડ લેન્સની કેન્દ્રમાં ધન હોય એટલે આની કિંમત પણ ધન આની કિંમત પણ ધન એટલે ધન પૈ ધન ધન જ આવશે પણ આનો આ ઋણ આવશે આ ઋણ છે ને એટલે એટલે ઋણ શું દર્શાવે કે પ્રતિબિંબ તમારું કેવું દેખાશે લાસ્ટ ઉલટું માટે એ ઋણ આવશે બુકમાં છે નહીં પણ તમારે એ રીતે સમજણ રાખવાની થશે બરાબર તો આ રીતે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ સમજી શકો એની મોટોનિકલી થાય તો કે સિમ્પલ છે છેદમાં એફી જે એફઓ એટલે ઓબ્જેક્ટિવલી લેન્સની કેન્દ્ર લંબાઈ એફી એટલે આઈપીએસ લેન્સની કેન્દ્ર લંબાય જો એ તમારે વધાર્યું હોય તો એફી મોટું રાખો સોરી એફી નાનું રાખો અને એફો કેવું રાખો મોટો એટલે જ આ લેન્સ આપણે મોટો રાખીએ ના આ લેન્સ નાનો રાખીએ બીજું કારણ એ પણ છે કે દૂરની વસ્તુમાંથી આવતો પ્રકાશ બરાબર એની તીવ્રતા વધારે હોવી જોઈએ એની તીવ્રતા કેવી હોવી જોઈએ વધારે એટલે જ માટે આ લેન્સ કેવો લેવામાં આવે મોટો કેમ કે તીવ્રતા જે છે તીવ્રતા તીવ્રતા વધારે હશે તો જ આ તમને કેવું દેખાશે પ્રતિબિંબ ચોખ્ખું દેખાશે ને બરાબર તો તીવ્રતા વધારે હોય તો તીવ્રતા છે એ કોના સંપ્રમણ હોય તો કે લેન્સના વ્યાસના સંપ્રમાણમાં આ લેન્સનો વ્યાસ છે આ લેન્સનો શું છે વ્યાસ કે લેન્સ આવી રીતે ગોળો જ હોય વિદ્યાર્થી મિત્રો સાઈડમાંથી જવું તો આ લાગે એટલે આ લેન્સનો શું છે વ્યાસ તીવ્રતા જે વ્યાસના વર્ગના શું હોય સંપ્રમણમાં એટલે જ માટે આપણે લેન્સ કેવો લઈએ મોટો એટલે તીવ્રતા કેવી મળે વધારે અને પ્રતિબિંબ તમારું કેવું દેખાય એકદમ ચડકાટવાળું ચોખ્ખું દેખાય બરાબર એટલે કે લાઇટ ગેધરિંગ કેપેસિટી બરાબર પ્રકાશ મેળવવાની ક્ષમતા વધારે કરવા માટે આ લેન્સ કેવો રાખવો પડે મોટો અને આ લેન્સ નાનો રાખો તો જ તમારું પ્રતિબિંબ આની નજીક રચાય બરાબર અને તમને અહીંયા આભાસી પ્રતિબિંબ તમને મળે તો આ રીતે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો ઉપયોગ કરી અને ખૂબ જ દૂરની વસ્તુઓ આરામથી તમે જોઈ શકો અને એની મોટવણી પણ આ રીતે લેન્સની ચેન્જ કરીને કરી શકો હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો હવે એની આપણે મોટવણી મળી ગઈ હવે બે તો વચ્ચેનું અંતર જેને આપણે શું કહીએ ટ્યુબ લંબાઈ એ ટેલિસ્કોપની શું કહેવાય ટ્યુબ લંબાઈ ધ્યાન આપજો બે લેન્સો વચ્ચેનું અંતર એને ટેલિસ્કોપની શું કહેવાય ટ્યુબ લંબાઈ જે કેટલી થાય એફઓ પણ એફ એફઓ પ્લસ એફી એમ કે આ અંતર કેવું હોય ખૂબ જ નાનું એટલે એલ છે ને એ કાં તો મોટું હોય એનાથી કાં તો કોના જેટલું હોય એપ્રોક્સિમેટલી એફઓ ઓ પ્લસ એફી જેટલું જ હોય ધ્યાન આપજો બરાબર કાં તો બરાબર હોય જો આ બંને કેન્દ્રો ભેગા થઈ ભેગાથી એક જગ્યાએ હોય તો બરાબર હોય જો ડેલ્ટા જેટલું અંતર હોય તો એલ કેવું હોય થોડું એનાથી મોટું હોય એટલે એલ બરાબર સૂત્ર તમે લખી શકો એફઓ પ્લસ એફી જેને શું કહેવાય ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ ધ્યાન આપજો ક્યારેક તમને શું કર્યું હોય તો કે મોટવણી આપી દે અને એફઓ આપી દઈ એના ઉપર તમારે એફી મેળવવાનું થાય આ બે સૂત્રો ઉપરથી આ ટ્યુબ લંબાઈ ઉપરથી બરાબર તમને એમ આપી દેશે એફ ઓ આપી દઈ અને એલ આપી દઈ બરાબર તમારે એફ ઇ એ રીતે બંને સમીકરણનો ઉપયોગ કરી અને મેળવી શકો એવા કેસોનો ઘણી ઘણા પૂછાયેલા છે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામોમાં તો આ થઈ ગયું તમારું એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ હવે તમારું જે લાસ્ટ છે બરાબર એ કે સેકન્ડનું ટેલિસ્કોપ છે કેમ કે મેં તમને કીધું એમ જ્યારે માઇક્રોસ્કોપનો ટોપિક લીધો ત્યારે મેં તમને કીધું કે બે અસરો દેખાય કઈ કઈ તો કે એક વર્ણ વિફતન એટલે કલર કલરવાળું તમને પ્રતિબિંબ મળે જે તમને સ્પષ્ટ જોવામાં મજા ના આવે અને બીજું રીંગો વાળું પ્રતિબિંબ મળે તો આ બંને અસરો જે છે એ કેસેગ્રેનના ટેલિસ્કોપમાં બહાર કાઢી શકાય બરાબર તો કેસેગ્રેનનું ટેલિસ્કોપ કેસેગ્રેન નામનો વૈજ્ઞાનિક છે એણે કેસેગ્રેનનું ટેલિસ્કોપ બનાવ્યું તો લાસ્ટ આપણો ટોપિક છે કેસેગ્રેનનું ટેલિસ્કોપ બરાબર એ પહેલાં ન્યૂટને પણ એ ટેલિસ્કોપ બનાવ્યું હતું બરાબર પણ એમાં જે ગોઠવણી હતી એ ત્યારે એટલી બધી પોસિબલ નથી એણે ટૂંકમાં અરીસાને બદલે બરાબર ટીન અને કોપરનું ટીન અને કોપરની મિક્સ ધાતુનો ઉપયોગ કરીને એને અરીસો બનાવ્યો હતો કેમ કે ત્યારે મોટા અરીસા બનાવવા કાચના એટલા બધા શક્ય હતા નહીં બરાબર પણ એની ગોઠવણી એના જેવી જ હતી તો સૌ ટેલિસ્કોપ જે છે એ તો જોઈએ તો ગેલેલીઓ ગેલેલીએ બનાવેલું હતું ત્યારબાદ ન્યૂટને બનાવ્યું હતું બરાબર અને હવે જે આધુનિક ટેલિસ્કોપ છે એ મોટા મોટા અરીસાઓ અત્યારે તો બનાવી શકીએ આપણે લેન્સો પણ બનાવી શકીએ તો અત્યારે તો એ પ્રકારના ટેલિસ્કોપ સારા એવા રિઝોલ્યુશન દ્વારા મળે કેમ કે અહીંયા રિઝોલ્યુશન એટલે કે વિભેદન પણ જરૂરી છે વિભેદન એટલે શું આપણે ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે બે વસ્તુઓનું છૂટું છૂટું પ્રતિબિંબ રચાય એને શું કહીએ આપણે શક્તિ તો આમાં બે વસ્તુ ખાસ જરૂરી છે એક પહેલી કે પ્રકાશ પ્રકાશમાં ક્ષમતા સારી હોવી જોઈએ અને બીજું વિવેદન શક્તિ કેવું ઉજે સારી બે વસ્તુના પ્રતિબિંબ કેવા દેખાવો જોઈએ છૂટા છૂટા તો એ બે વસ્તુ ખાસ આમાં જરૂરી છે ટેલિસ્કોપમાં બરાબર તો હવે આપણો લાસ્ટ ટોપિક કેસેગ્રેન નું ટેલિસ્કોપ જોઈએ ઓકે એકદમ નાનો ટોપિક છે કેસેગ્રેન નું ટેલિસ્કોપ કેસે નું ટેલિસ્કોપ એમાં આવી રીતે એક પાઇપ હોય છે આવો બરાબર પાઇપમાં અહીંયા આ રીસો આવી રીતે ફિટ કરેલો હોય કયો રીસો તો કે અંતર્ગો રીશો અહીંયા લેન્સની જગ્યાએ અરીસા વાપરવામાં આવે જેને ટૂંકમાં મુખ્ય અરીસો પણ કહેવાય બરાબર એટલે આ તમારો આવો એક રીતે પાઇપ હોય આવી રીતે અને આ પાઇપમાં આવી રીતે શું કરેલો હોય અરીસો આવી રીતે ફિટ કરેલો હોય આ રીતના બરાબર જે અરીસો કયો છે તો કે અંતરગોળ અરીસો હવે દૂરની વસ્તુમાંથી આવતા કિરણ કેવા હોય તો કે સમાંતર તો આપણે કિરણો લઈ લઈએ સમાંતર કિરણ આવે સરળતા માટે ખાલી બે જ કિરણ લઈએ આપણે પરાવર્તન પામી અને ક્યાં જશે મુખ્ય કેન્દ્ર ઉપર આનું મુખ્ય કેન્દ્ર છે પણ એના રસ્તામાં બરાબર અહીંયા તમને પ્રતિબિંબ મળે હવે અહીંયા તો પ્રતિબિંબ તમે જોઈ ન શકો બરાબર એટલે પ્રતિબિંબ મેળવવા માટે અહીંયાના રસ્તામાં બરાબર શું રાખેલું હોય તો કે બીજો અરીસો રાખેલો હોય સપોર્ટ કરીને બરાબર આ બહિગોળો અરીસો રાખેલો હોય જેને ગોણ અરીસો પણ બોલવામાં આવે કયો અરીસો રાખેલો હોય તો કે બહિગોળો અરીસો બરાબર એટલે આ રીતે અહીં ભેગા થવાના હતા એની જગ્યાએ અહીંથી પાછું પરાવર્તન થશે એનું હવે આ પ્રતિબિંબ મેળવવા માટે અહીંયા હોલ પાડી દેવામાં આવે બરાબર એટલે આ જે પ્રકાશ છે એને બહાર કાઢી શકો તમે આ યોગ્ય નળાકાર લેન્સનો ઉપયોગ કરી બરાબર એને તમે આરામથી જોઈ શકો કે આંખને નુકસાન ના કરે એટલે એ રીતના નળાકાર લેન્સ ગોઠવેલો હોય બરાબર તો અહીંયા છિદ્ર પાડી અને એકદમ દૂરની વસ્તુનું પ્રતિબિંબ તમે આરામથી જોઈ શકો બરાબર અને એમાં કોઈ પ્રકારની અસર નહીં થવાની જે આપણે વર્ણવિફત્થન અને બીજી કંઈ જોઈતી આપણે તો કે ડિસ્ક એટલે રીંગો વાળું પ્રતિબિંબ વિવર્તનને કારણે આ બંને અસરો થવાની નથી કેમ કે એ બંને અસરો વક્રી ભવનમાં થાય પરાવર્તનમાં એ અસરો થાય નહીં કે આ કોનાથી બન્યું છે પરાવર્તનથી બન્યું છે આને આપણે ગૌણ અરીસો કહેશું બરાબર તો મુખ્ય અરીસાનું જે પ્રતિબિંબ છે એ ગૌણ અરીસા માટે કોના તરીકે કામ કરે વસ્તુ તરીકે અને લાસ્ટ પ્રતિબિંબ તમને અહીંયા આપશે બરાબર તો આ રીતે કેસેગરીનું ટેલિસ્કોપ છે એનો ઉપયોગ કરી અને પણ તમે એકદમ દૂરની વસ્તુઓ જે છે તારાઓ છે કે ચંદ્ર છે કે સૂર્ય છે કે જે પણ હોય ગેલેક્સી તમે આખી એને જોઈ શકો અને એમાં અસરો કોઈ એવી દેખાવાની નથી પણ આનો ગેરફાયદો એ છે કે સમજતા અરીસાઓ છે એનું જે પાછે પોલિશ કરેલું હોય ને એ ઘસાઈ જાય એટલે પ્રતિબિંબો કહેવા માંડે ચાખા થવા માંડે જ્યારે લેન્સમાં શું હોય કે એ પ્રકારનો ઘસારો થવાની કોઈ પણ એમાં અસર આવતી નથી તો લાંબા સમય સુધી એ ટેલિસ્કોપ ચાલે જ્યારે આ ટેલિસ્કોપ છે એને વારંવાર પોલિશ કરી અને રિપેર કરવા પડે બરાબર તો અને આ ઉપરાંત એની ગોઠવણી કરવી પણ થોડીક મુશ્કેલ છે કેમ કે આ અરીસો વચ્ચે રાખો કારણ કે આ અરીસાના જે વેઇટ હોય છે ને એ બહુ ખૂબ જ મોટા હોય છે બરાબર તો એને એ રીતે સેટ કરવા એ પણ થોડુંક મુશ્કેલ અને વાસ્તવમાં એમ જોઈએ તો અરીસાના વેઇટ લેન્સ કરતાં તો ઓછા જ હોય એટલે એટલી બધી ખાસ મુશ્કેલી ના પડે કેમકે લેન્સનું વેઇટ વધારે હોય અરીસા કરતાં લેન્સનું વેઇટ કેવું હોય વધારે એટલે એટલી બધી પણ ખાસ પ્રોબ્લેમ એમાં ના થાય બરાબર તો આપણે સંપૂર્ણ ચેપ્ટર પૂરું કર્યું આપણો આ લાસ્ટ ટોપિક હતો કે સેક્રેન્ડનું ટેલિસ્કોપ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર ચાલુ કરવાના છે બરાબર હવે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આમાં કોઈ ડાઉટ હોય તો મારા વોટ્સઅપ નંબર ઉપર તમે એ ડાઉટ શેર કરી શકો બરાબર અને તમને વિડીયો સ્વરૂપે એ ડાઉટ સોલ્વ કરવામાં હું તમારી સાથે છું બરાબર તમે વ્યવસ્થિત રીતે સંપૂર્ણ અભ્યાસ કરો હજી પણ આપણી પાસે એક મહિનો છે તો એ મહિનાનો પૂરેપૂરો ઉપયોગ કરી અને આપણે મહત્તમ વર્ગ જે થાય એ આપણે કરીએ બરાબર ક્લાસ પર સંપૂર્ણ આપણે બનાવીએ પછી આપણે કંઈ વસ્તુ ન સમજાય તો જે તે શિક્ષકને પૂછો બરાબર પણ મહિનાનો જે ઉપયોગ છે તમે વ્યવસ્થિત તે કરો અને ઘરે બેઠા એકદમ સારામાં સારી સ્ટડી કરો ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો